શોમાં આપનું સ્વાગત છે। ફોર્મ્યુલા વન ચેમ્પિયન મેક્સ વર્સ્ટાપેને શનિવારની બહેરીન ગ્રાન્ડ પ્રિકસમાં રેડ બુલને 1-2ની જીત માટે અણધારી ક્રૂઝ સાથે પ્રભાવશાળી શૈલીમાં સતત ચોથા ક્રમે ટાઇટલ માટે પોતાની બીક ખોલી। મિલ્ટન કેઇન્સ આધારિત ટીમ માટે 1-2 સીલ કરવા માટે ફેરારીના કાર્લોસ સેન્જ પર મોડો પાસ કરનાર ટીમના સાથી સેર્ગિયો પેરેસની આગળ ચેકર્ડ ધ્વજ લેવા માટે ડચમેન પોલ પોઝિશનથી દરેક લેપ તરફ દોરી ગયો। સેન્જ, જે આવતા વર્ષે ફેરારી ખાતે 7 વખતના ચેમ્પિયન લુઇસ હેમિલ્ટન માટે માર્ગ બનાવશે, તેણે ટીમ સાથી ચાર્લ્સ લેક્લેર્કને આગળ ત્રીજા સ્થાને અંતિમ પોડિયમ સ્થાન મેળવ્યું। રેસ મોટાભાગે સરઘસવાળી હતી, જેમાં વર્સ્ટાપેન આગળથી ગતિને નિયંત્રિત કરી રહ્યો હતો અને અન્ય ડ્રાઈવરો ચાલુ રાખવામાં અસમર્થ હતા। એકમાત્ર વાસ્તવિક ડ્રામા લેપ 46 પર આવ્યો, જ્યારે નિકોલસ લતીફીએ તેના વિલિયમ્સને ક્રેશ કર્યો, સલામતી કાર બહાર લાવી। જો કે રેસ માત્ર 5 લેપ સાથે ફરી શરૂ કરવામાં આવી હતી અને વર્સ્ટાપેન વિજય મેળવવા માટે તેની લીક જાળવી રાખવામાં સફળ રહ્યો હતો। આ જીત વર્સ્ટાપેનની સિઝનની પ્રથમ હતી અને ચેમ્પિયનશીપ સ્ટેન્ડિંગમાં તેની લીગને પેરેજ કરતાં 26 પોઈન્ટ સુધી લંબાવી હતી। સેન્સ સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને છે, તે વધુ 10 પોઈન્ટ પાછળ છે।